કેમ છો બાળકો? મજાના? સૌને જય શ્રી કૃષ્ણ. હવે દરેક જણ પોતાની જગ્યા ઉપર ઊભા થઈ હાથ જોડીને આંખો બંધ કરશે. પ્રાર્થના માટે તૈયાર. પ્રાર્થના શરૂ. પછી છ તો
Tuajo. Ajo. Tuajo. Rangot. Hove. Bija nomor 7. Jo. Jo. Go. Ko. Ko. Jo. Jo. Go. Jo. Si. Jo. Jo. Mungkun. Jo. Jo. Go. Jo. Tuajo. Raci. Go. Tuajo. Maniko. ગુજરાતી સામે હિન્દી મૂળાક્ષર જોડવાના આવે હિન્દી મૂળાક્ષર સામે ગુજરાતી મૂળાક્ષર જોડવાના આવે કે સરખા મૂળાક્ષર જોડવાના આવે તો તમને હિન્દીનો કક્કો અને ગુજરાતીનો કક્કો બંને મૂળાક્ષર આવડે તો જ જોડકા આવડે બરાબર હવે આપણે યુનિટ નંબર 22 23 પૂરું થયું યુનિટ 24 એમાં શું લખ્યું છે હિન્દી મૂળાક્ષરોમાં રંગ પૂરો તમારે જે ડબલ અક્ષરે મૂળાક્ષર લખેલા છે એને ઓળખવાના અને પછી તમને ગમતા રંગ પૂરવાના છે બાળકો પણ રંગ બરોબર પૂરવાના લીટીની બહાર જવું જોઈએ નહીં શાંતિથી પેન્સિલ અથવા ચોક કલર તમારે લેવાના અને એમાં રંગ પૂરવાના તમારી જે સરળ હિન્દીની ચોપડી છે એમાં આ યુનિટ પૂરવાના હોય છે એટલે બધાએ એ ચોપડી લાવવાની અને એની અંદર જે જે યુનિટ અહીંયા ચલાવવામાં આવે એ યુનિટ તમારે ઘરે પૂરવાના બરાબર તો ના લાવ્યા હોય તો એ ચોપડી લાવવાની અહીંયા મેં મૂળાક્ષરો લખ્યા છે ક ક સે કમળ ખ સે ખરલ વ સે ગધા ગ સે ગર ચ સે ચરખા છ સે છત્રી જ સે જગ અને જ સે ઝંડા તો મેં અહીંયા જે રંગ પૂર્યા એ જુઓ આવી રીતે તમારે રંગ પૂરવાના બહાર જવું જોઈએ નહીં આ રીતે શાંતિથી આપણે રંગ પૂરવાના પહેલા તમારે આજુબાજુની જે બોર્ડર હોય એ બરાબર રંગ પૂરી અને લાઈન દોરી અને સરસ કરી દેવા પછી એમાં તમારે આ રીતે રંગ પૂરવાના જો આ ક શું બોલાય ક સે કમળ તો આ રીતે આ કમાં રંગ તો તમારે પણ આ રીતે રંગ પૂરવાનો બરાબર તમને ગમતા રંગો પૂરવાના છે મને ગમે એવા મેં પૂર્યા તમને ગમે તેવા રંગ તમારે પૂરવાના જો ખમાં મેં જો આ રંગનું નામ છે ગુલાબી આ પીળો કેસરી લીલો તમારે તમારે પણ તમને જે કલર ગમે એ કલર પૂરવાનો પણ સ્કેચ પેનનો ઉપયોગ નહીં કરવાનો પેન્સિલ કલર અથવા ચોક કલર લેવાનો કયા કલર પેન્સિલ અથવા ચોક કલર અહીંયા હું લખું છું કે પેન્સિલ કલર તમારા જોડે જે હોય કે પેન્સિલ કલર અથવા ચોક કલર થી રંગ પૂરવા અહીંયા તમારી આવી સરળ હિન્દીની ચોપડી મેં પહેલા પણ બતાવી તો જે બાળકો હજુ ના લાવ્યા હોય એમણે આની ચોપડી બજારમાંથી લાવી દેવાની અને અહીંયાથી જે જે યુનિટ શીખવાડવામાં આવે પુરાવવામાં આવે તે તમારે ઘરે આમાં પીવાના છે એટલે બધાએ ફરજિયાત ચોપડી લાવવાની હવે અહીંયા
લીધો પછી મે અહીંયા પાછો લીલો લીધો અહીંયા ગુલાબી લીધો અહીંયા લીલો અને અહીંયા કેસરી તમારે જેટલા કલર બધામાં જુદા જુદા ફૂવા હોય તો પણ પૂરી શકાય એટલે તમને ગમતા હોય એવા કલર થી આપણે સરસ સુંદર કલર પૂરવાનો હવે હિન્દી ગુજરાત કરો ઓળખો વાંચો અને મહાવરો કરો અને લખો ટ સે ટમાટર ટ સે ટમાટર ટમાટર એટલે ટામેટું ટમાટર એટલે ટામેટું ટામેટું જોયું છે ને તમે લાલ કલરનું તો અહીંયા ચિત્રમાં તમને ચિત્રમાં ટમાટર દોરેલું દેખાય છે તો ટ સે ટમાટર તસે ટમાટર એ લખવાનું અહીંયા જે ટપકા કરી અને ટ બતાવ્યા છે એ તમારે બરાબર ગૂંથવાના અને છેલ્લે એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ ખાના કોરા છે એ ખાનાની અંદર તમારે જાતે લખવા એની નીચે યુનિટ 26 છે થસે ઠઠેરા થસે ઠઠેરા એટલે પેલા પિત્તળના વાસણ બનાવવા વાળા હોય ને જો અહીંયા વાસણ ગોઠવેલા દેખાય છે તમને તો એ થશે ઠઠેરા એમાં પણ તમારે અહીંયા બધે ગૂંથવાના અને છેલ્લા પાંચ ખાના જાતે લખવાના પણ બોલી બોલીને લખવાના થશે ટમાટર શું બોલવાનું કમળ કસે કમળ
से झंडा, ट से टमाटर अने ठ से ठठेरा। तो तमारी सरल हिंदी नी आवी चोपड़ी नी अंदर सुंदर अक्षरे यूनी 22 थी 26 सुधी नु घरकाम करवानुं रहेशे। समझ पड़ी गई बाळको? अक्षरो सारा काढवाना अने ज्यारे तमे स्कूलो खुलशे अने स्कूले आवशो त्यारे तमारी चोपड़ियो नोटोमां जे जे घरकाम करवा आप्युं छे ए चेक करवामां आवशे। दरेक बाळके सुंदर अक्षरे चोपड़ी अने नोटमां लखवानुं पड़ी अने जे जे अहींयाथी शीखवाडवामां आवे एनी घरे प्रेक्टिस करवानी, वाचन करवानुं, मूळाक्षर ओळखता शीखवाना, જે અહીંયા યુનિટ કરાવવામાં આવે તે યુનિટનું વાંચન કરવાનું આવજો।